સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સ્વામીજી અમર રહોના નારા સાથે તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને સીએએ ના કાયદા અંગે માહિતી આપતી વિશાળ રેલી યોજાઈ હતી. સ્વામી વિવેકાનંદની 157મી જન્મજયંતિને લઈને પ્રાંતિજ બાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. તો નાગરિકતા સંશોધન કાયદા અંગે જાગૃતિ લાવવા અંગે પોસ્ટરો બેનરો સાથે વિશાળ રેલી યોજાઈ હતી. આજે વિવેકાનંદની જન્મજયંતિ 12મી જાન્યુઆરી નિમિત્તે પ્રાંતિજ સમગ્ર પ્રાંતિજની અંદર સીએએના સમર્થનની અંદર સમાજના તમામ વર્ગ ભેગા થઈ અને એક સંગઠિત રેલી ભારત સરકારે કરેલા નિર્ણયના સમર્થનની અંદર પ્રાંતિજની અંદર આજે ભવ્ય રેલી યોજાઈ છે. તેના પ્રાંતિજના તમામ પ્રજાજનો એને સપોર્ટ કરે છે અને હું અને મારી પાર્ટી પણ આના સપોર્ટની અંદર છે. આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના નિમિત્તે સીએએ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટની આજે રેલી યોજવામાં આવી. આ રેલીમાં સામાજિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આજુબાજુની સામાજિક સંસ્થાઓ દરેકે મોટી સંખ્યામાં હાજરી આપી અને આ રેલીને આયોજન સફળપૂર્વક પાર પાડ્યું છે. પ્રતિ તાલુકા અને પ્રતિ શહેરની સમગ્ર સંસ્થાઓ અને પાર્ટી ગ્રામજનો સર્વે આ સંસ્થાને આ રેલીનું આયોજન કરેલું હતું. તો CAA કાયદા અંગે માહિતી આપતી પત્રિકાઓનું પણ રેલી દરમિયાન વિતરણ કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ બાંખરિયા બસ સ્ટેન્ડથી નીકળેલી રેલી બજાર ચોક થઈને નાની ભાગોળ શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી. તો આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ, સુનિલદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રણજીતસિંહ રાઠોડ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રતિભાઈ ટેકવાણી, પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા, રાજેશભાઈ ટેકવાણી ભાજપ આગેવાનો, ભાજપ કાર્યકરો સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા. નીતિશ શાહ સાથે સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. રોજ આજ 3 કલાકે અમારા ત્યાં પ્રાંતિજ શહેરમાં સીએના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં સીએની રેલીના સમર્થનમાં રેલી ઉજાઈ હતી. એમાં પ્રાંતિજ શહેરના તમામ વડીલો, બહેનો, ભાઈઓ, નાના યુવાનો વર્ગ અને તથા તાલુકાના પણ યુવાન વર્ગ, મોટા વડીલો તથા બહેનો બધા સમર્થનમાં આવ્યા હતા. મોટી ખૂબ સંખ્યામાં લોકોએ સમર્થન માટે જોડાયેલા હતા રેલીમાં અને એમને ખૂબ સાથ સહકારને ટેકો આપ્યો. ભારત માતા કી જય. આજે સ્વામી વિવેકાનંદજીના 157 જન્મજયંતિ નિમિત્તે અહીં સ્વામી વિવેકાનંદજીના ફૂલહાર પહેરાવવામાં આવ્યો અને ભારતનું જે બંધારણ છે એને પ્રમાણે સૌના જીવાનો સૌનો ભારતમાં રહેવા માટે આપણે કટિબદ્ધ છીએ. સીએએના જે લોકો વિરોધ કરે છે એને માટે એને વિરુદ્ધમાં આપણે સપોર્ટમાં, સરકારને સપોર્ટમાં આપણે આજે રેલી ભવ્ય રીતે અહીંયા રેલી કાઢવામાં આવ્યું. તમારી અખિલ ભારતીય સંત સમિતિ પણ તાજેતરમાં આપણે આણંદ જિલ્લાના સારસામાં એક મીટિંગનું, રાષ્ટ્રીય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર પણ અમે એક ખરડો પસાર કર્યું છે કે અમે ભારતના જે નાગરિક સંશોધન બિલ છે એને સમર્થનમાં છીએ અને આજે પણ સંત સમાજ પણ એને સાથે છે અને ખરેખર આ સારું એક કાયદો છે ભારતીયો માટે, ના કે વિદેશીઓ માટે. એટલે આ સિર્ફ આપણા ભારતના લોકોના, કોઈ પણ જાતિના, સમાજના, વર્ગના જે લોકો છે એને કોઈ એમાં તકલીફ નહીં પડવાનું, કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. સિર્ફ આ ભારતના જે વિદેશના ઘૂસબેઠીઓ છે એને માટે એ વિપરીત કાયદો છે. બાકી ભારતનાની જે પણ
સમાજના લોકો રહે છે એને કોઈ પણ આ કાયદામાંની નુકસાન થવાનું નથી, એટલે આપણે આજે સરકારના સમર્થનમાં આપણે અહીંયા રેલી કાઢવા